શ્રેષ્ઠેશ્વર સ્કૂલ ધોરણ નવ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ ચૌદ નૈસર્ગિક સ્ત્રોતોમાં જળ પ્રદૂષણ કેવી રીતના થાય છે અને કેટલો ખતરનાક છે આપણા માટે એની આપણે ચર્ચા કરીશું સૌથી પહેલાં કે જો જળ પ્રદૂષિત હોય તો એ આપણા શરીરને કેટલો બધો નુકસાન પહોંચાડી શકે છે જો આપણે એ પ્રદૂષિત જળ પી લઈએ તો આપણને અલગ અલગ રોગ થઈ શકે છે આપણને પીળિયા થઈ શકે છે હેના તો જે પ્રદૂષિત જળ છે એ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે અને સાથે સાથે જો એનો ઉપયોગ આપણે બીજા કામમાં કરીએ ધારો કે ખેતરમાં આપણે એનો ઉપયોગ કરીએ તો પછી ત્યાં પણ નુકસાન કરશે એટલા માટે પાણીનો પ્રદૂષણને અટકાવવું એ ખૂબ જ જરૂરી છે પછી કે ઘણી નદીઓમાં તમે જુઓ છો કે જે સિવેજ એટલે કે જે મળમૂત્ર હોય છે સિવેજનું પાણી એમ જ નાખી દેવામાં આવે છે હવે તેનાથી થાય શું કે એ નદીમાં રહેલા જેટલા પણ જંતુઓ છે જીવજંતુઓ છે માછલીઓ છે એને નુકસાન પહોંચે એમની મૃત્યુ પણ થઈ શકે છે એમનામાં જહેરૂત ઉત્પન્ન થશે અને ધારો કે એ જે માછલીઓ છે એને આપણે ખાઈએ તો આપણને ફરીથી નુકસાન થશે એટલે કે ઇનડાયરેક્ટલી આપણે વાત કરીએ તો જલ પ્રદૂષણથી આપણને જ નુકસાન થાય છે એટલે આપણે જો પ્રકૃતિને ખરાબ કરીએ તો એનો અસર આપણા ઉપર થશે એટલે એક માનવ તરીકે આપણી જિમ્મેદારી હોય છે કે આપણે પ્રકૃતિને સાચવીને રાખીએ જળનો વધારે દુરુપયોગ નહીં કરવો જળને પ્રદૂષણથી અટકાવવા માટેના પગલાં લેવા જળને કેવી રીતના સંચય કરી શકાય એની આપણે સગવડ કરવી તો આ બધા મુદ્દાઓ જે છે કે જે આપણને જળ વિશે ખૂબ જ જાગૃત કરે છે એવા મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું પાણી કીટનાશકો અને ખાતરોને પણ ઓગાડે છે જેનો ઉપયોગ આપણે ખાતરોમાં કરીએ છીએ આમ આ પદાર્થોનો કેટલાક પ્રતિશત ભાગ પાણીમાં જાય છે આપણા શહેર કે નગરના નાળાનું પાણી અને ઉદ્યોગોનો કચરો પણ નદીઓ અને ઝરણાઓમાં સંગ્રહ થાય છે કેટલાક વિશિષ્ટ ઉદ્યોગોની ઘણી બધી ક્રિયાઓમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે કુલન્ટ તરીકે એનો ઉપયોગ થાય છે હવે આનાથી થાય શું કે પાણી પ્રદૂષિત થાય અને પ્રદૂષિત પાણીને શું થાય કે એ પ્રદૂષિત પાણીને કંઈ પણ ક્રિયા કર્યા વગર એમ જ ને એમ જ નદીમાં નાખી દેવામાં આવે તો આખી નદી ખરાબ થાય નદી ખરાબ થાય તો એની આસપાસની વાતાવરણ ખરાબ થાય અને જમીન પર અસર કરે એની જમીનની ઉપજવતા પર પણ અસર કરે છે અને આ પ્રકારે ગંદા ગરમ પાણીને જળાશયમાં પાછું વહેળવામાં આવે છે જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે છે ત્યારે નદીઓના પાણીના તાપમાન પર પણ અસર થાય છે ઊંડા જળાશયમાં અંદરના સ્તરનું પાણી ઉપરની સપાટીના પાણી કરતાં વધુ ઠંડુ હોય છે કારણ કે ઉપરની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે તો આ અંતર પણ હોય છે દરિયામાં પણ આવું જ અંતર હોય છે તેમ જેમ જેમ તમે નીચે જશો તેમ તેમ પાણીની જે ઠંડક છે એ વધતી જશે અને જેમ જેમ તમે ઉપર રહેશો તેમ તેમ સૂર્યના લીધે એ પાણી તમને કેવું લાગશે ગરમ લાગશે અને જે એ તાપમાનનું જે અંતર છે એનાથી પણ વીજળી ઉત્પન્ન કરાય છે હેના આ બાબત બધા જળાશયોમાં મળી આવતા સજીવોના પ્રકારને વિવિધ પ્રકારે અસર કરી શકે છે તે કેટલાક સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે તો કેટલાકને નુકસાન પહોંચાડી શકે છે તે આ પ્રણાલીઓમાં આવેલા વિભિન્ન સજીવોના સંતુલનને બગાડી શકે છે આમ આપણે નીચેની અસરોને જોવા માટે પાણીના પ્રદૂષણ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તો હવે લગભગ તમે સમજી ગયા છો કે પાણીનું પ્રદૂષણ હવે આપણે ક્યારે કહીશું કે પાણીનું પ્રદૂષણ થાય છે તો જો જે પાણી પીવાલાયક ન હોય તો આપણે આમ કહીએ કે આ પાણી તો પ્રદૂષિત છે હેના બીજી વસ્તુ કે પાણીમાં દ્રાવ્ય અવસ્થામાં ઓક્સિજન હોય છે તો એ ઓક્સિજનનો જો પ્રમાણ ઓછો થાય તો નદીમાં કે તળાવમાં રહેવાવાળા જે પ્રાણીઓ છે એને ખૂબ જ નુકસાન કરશે અથવા તો એમની મૃત્યુ પણ થઈ શકે છે પહેલો મુદ્દો છે જળાશયોમાં અનૈચ્છિક પદાર્થોનું ભળવું આ પદાર્થો જંતુનાશક કે ખાતર હોઈ શકે છે જેનો ઉપયોગ ખેતરોમાં થાય છે અથવા તો તે કાગળ ઉદ્યોગમાંથી ઉત્પન્ન થયેલા ઝીરી પદાર્થો જેવા કે પારાના ક્ષાર હોઈ શકે છે તે રોગ ફેલાવનારા સજીવ જેવા કે કોલેરા ફેલાવનારા બેક્ટેરિયા પણ હોઈ શકે છે તો આટલા ખતરનાક આ બધા હોય છે બીજો પોઈન્ટ છે ઈચ્છિત પદાર્થોને જળાશયમાંથી દૂર કરવા પાણીમાં રહેનારી વનસ્પતિ અને પ્રાણીઓ પાણીનીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે જે મેં તમને આગળ કીધું કે પાણીમાં શું હોય છે દ્રાવ્ય ઓક્સિજન અથવા તો ઓગળેલી ઓક્સિજન હોય છે અને એ ઓક્સિજનમાં ઘટાડો થશે જે વાત મેં તમને આગળ કરી આ જ વાત છે અહીંયા તો આ ઓગળેલા ઓક્સિજનનો ઘટાડો જળચર સજીવો પર વિપરીત અસર કરે છે જળાશયોમાંથી અન્ય પોષક દ્રવ્યોમાં પણ ઘટાડો થઈ શકે છે ત્રીજોને છેલ્લો પોઈન્ટ છે તાપમાનમાં પરિવર્તન જળચળ સજીવો જે જળાશયોમાં રહે છે ત્યાં તેઓ એક વિશિષ્ટ તાપમાન અનુકૂળ હોય છે અને તે તાપમાનમાં અચાનક પરિવર્તન તેઓના માટે નુકસાનકારક હોઈ શકે છે અથવા પ્રજનનની ક્રિયા પર તેની અસર પડે છે વિવિધ પ્રકારના પ્રાણીના ઈંડા અને ડીમ્બ તાપમાન પરિવર્તન થવા પ્રત્યે સંવેદનશીલ હોય છે તો આ બધા કારણ છે પાણીના જે પ્રદૂષણ છે તો આ ત્રણ અસરો થાય છે અને આ તો ફક્ત પ્રાણીઓ પર અને જે જળચર પ્રાણીઓ છે એના ઉપરની જ અસરની વાત કરી પરંતુ આમના લીધે આપણને પણ નુકસાન થાય છે જે મેં તમને કીધું કે ધારો કે ઓક્સિજનની ઓણપ થાય પાણી પ્રદૂષિત હોય તો એ માછલીઓમાં પણ એ ઝેર જશે અને એ માછલીઓ જો કોઈ ખાતો હોય તો એ માનવ એ માણસને પણ એ ઝેર અંદર જશે એનામાં એને પણ રોગ ઉત્પન્ન થઈ શકે છે તો ઇનડાયરેક્ટલી આપણે આમ કહી શકીએ કે જો આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડીશું તો પછી પ્રકૃતિ આપણને નુકસાન પહોંચાડશે ને પહોંચાડશે એટલે એક માનવ તરીકે આપણો એક ફરજ છે કે આપણે પ્રકૃતિનો સાચવીને રાખીએ પ્રકૃતિ એ ભગવાનનું એક વરદાન જેવું છે આપણા માટે કેમ કે આપણે પ્રકૃતિમાંથી ઘણી બધી વસ્તુઓ લઈએ અને આપણે પ્રકૃતિને કંઈ આપતા નથી પ્રકૃતિ આપણને જ આપે છે તમે જુઓ તો ઓક્સિજન આપણે પ્રકૃતિને આપીએ આપણે શું આપીએ તો સીઓ ટુ આપીએ હે ને પ્રકૃતિ વનસ્પતિ જેવી જે આપણને ખોરાક આપે છે આપણે શું આપીએ કંઈ નહીં આપતા એટલે આપણી ફરજ છે કે એને સાચવાનું આપણે કંઈ એને એમને આપી શકતા નથી પરંતુ આપણે એમને સાચવી તો શકીએ ને એટલે આવા પ્રકરણ તમારા કોર્સમાં નાખવામાં આવે છે જેનાથી તમને જાણકારી મળે આપણી પ્રકૃતિ કેટલી મહત્વની છે આપણા જીવનને ટકાવવા માટે થેન્ક યુ